मांडवी तालुकाना गढ़शीसा गामे मतियादेव दादाना मंदिरे वार्षिक उत्सव उजवामां आव्यो। दर वर्षे आ आयोजन धामधूमथी उजवामां आवतो होय छे अने एक मेळा जेवो माहोल सर्जातो होय छे। परंतु छेल्લા બે વર્ષથી કોરોના કાળ અને સરકારશ્રીની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને ભાવપૂર્વક અને સાદાઈથી આ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સવારે શ્રી મત્યાદેવની વિનંતી, પૂજા, આરતી, પેઢી, જાતર કરી ધ્વજા બદલાવીને ભાવ અને શ્રદ્ધાપૂર્વક ગઢશીસા ગામે ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। આ આયોજનમાં પૂજારી ધર્મગુરુ માતંગ મેઘજીભાઈ નામોરી, જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને મેળા સમિતિના પ્રમુખ કેશવજીભાઈ રોશિયા, ગઢશીસા મહેશ્વરી સમાજના પ્રમુખ ખીમજીભાઈ સંજૂટ, નારાયણભાઈ મહેશ્વરી, નિવૃત્ત સંગીત શિક્ષક નથુભાઈ ચંદે, વિનોદભાઈ ડોરુ, ભીમજીભાઈ ગેડા, બુધારામ ભોયા, ખીરાજભાઈ ચંદે, બુધારામ મીઠુ, દામજીભાઈ ડોરુ, ચાપશીભાઈ દેડા, ટોકરશીભાઈ ભોયા, કાનજીભાઈ મહેશ્વરી, શિક્ષક ધનજીભાઈ એસ ચંદે શિક્ષક વગેરે આયોજનમાં ઉપસ્થિત રહ્યા હતા અને વાર્ષિક ઉત્સવ ઉજવ્યો હતો। રિપોર્ટ બાય દિલીપ જોશી, સાથે દિલીપસિંહ જાડેજા, કાચકાર ટીવી ન્યૂઝ, ગઢશીસા। મારું નામ કેશવજીભાઈ રોશિયા, સામાજિક રીતે ગઢશીસા મત્યાદેવ આ યાત્રાધામ સેવા સમિતિ છે એનો પ્રમુખ છું અને કચ્છ જિલ્લા સામાજિક ન્યાય સમિતિનો ચેરમેન। આપણે જે આ જગ્યા ઉપર ઊભા છીએ એ જગ્યા એટલે ગઢશીસા મત્યાદેવ નું મંદિર, પુરાણ પ્રસિદ્ધ મંદિર છે। ઘણા બધા વર્ષોથી જ્યારે આજથી લગભગ મેં સાંભળેલું છે એ પ્રમાણે 301 વર્ષ પહેલાં જ્યારે આ ગઢશીસામાં મૈસુરી સમાજની અહીંયા વસ્તી રહેતી હતી અને વચ્ચેનો એક આખો કાળક્રમ એવો આવ્યો જ્યારે ગઢશીસામાં મૈસુરી સમાજની વસ્તી કોઈ કારણસર રોજગારના કારણે અહીંયાથી સ્થળાંતરિત કરી ગઈ। એ સમયે આ મત્યાદેવની જગ્યા અહીંયા આ મત્યાદેવની એક અમારી જે ધાર્મિક પરંપરા છે એ પ્રમાણે અમે જે અમારા ધાર્મિક વંશજો છે એ પૈકી મત્યાદેવનું જે એની સ્થાવ એની જે કાયથા હોય જેનું શરીર હોય એ જગ્યાએ અમે દફનાવતા હોઈએ છીએ। એ પ્રમાણે આ જગ્યા ઉપર એક અમારા મત્યાદેવનું સમાધિ છે, વર્ષો પુરાણું આ જગ્યા છે। વર્ષોથી અમારા વડવાઓ, અમારા વડીલો આ જગ્યા ઉપર પોતાની યથાશક્તિ પ્રમાણે દર ભાદરવા વદ ત્રીજ અને ચોથના દિવસે પોતે અહીંયા ભેગા થઈ પોતાની આસ્થા પ્રમાણે અહીંયા જે અમારી ધર્મવિધિ હોય એ કરતા હોય છે। છેલ્લા ઘણા બધા વર્ષોથી હું આ ધર્મ સ્થાન સાથે સંકળાયેલો છું। મારા વડીલો, મારા જે પણ ઘણા બધા જે આ વિસ્તારના ગઢશીસા સાથે સાથે મઉ, દેવપર, મકડા, દરસડી, વિરાણી આજુબાજુના દરેકે દરેક ગામના લોકોને આ સાથે આસ્થા સાથે જોડાયેલા છે અને દર વર્ષે આ પ્રમાણે અમારો આ ઉત્સવ ઉજવાય છે। છેલ્લે કોરોના કાળના કારણે ગત વર્ષે અમે આમનો ઉત્સવ જે દર વર્ષે અમે સંતવાણી કરીએ છીએ, સાથે સાથે ધ્વજારોહણનો કાર્યક્રમ કરીએ છીએ, પણ ગયા વર્ષે કોરોનાની ગાઈડલાઇનના કારણે અમે લિમિટેડ કાર્યક્રમ રાખેલો। આ વખતે પણ અમે સંતવાણીનું આયોજન કરેલું, પરંતુ ગત દિવસે ગત રાત્રે કચ્છ સમગ્ર કચ્છમાં વરસાદની મહેર થઈ અને સ્વાભાવિક રીતે અમારે કેન્સલ કાર્યક્રમ રાખવો પડ્યો। પણ આજે દિવસના જે અમારી અમારે ધર્મપંથ છે એ પ્રમાણે અમે ધર્મપંથ કર્યું, દાદાનું ધ્વજારોહણ કર્યું અને આજુબાજુના ગામના બધા જે અમારા ભાઈઓ જે આ ધર્મસ્થાન સાથે સંકળાયેલા છે એમણે અહીં હાજરી આપી। વિશેષમાં આ ધર્મસ્થાનના વિકાસ માટે આપણા કચ્છના સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડાએ 3 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવેલી એમાંથી અત્યારે એક આપણે જોઈ શકીએ છીએ કે એક કોમ્યુનિટી હોલનું નિર્માણ થયેલું છે। સાથે સાથે આ જે જગ્યા ઉપર આપણે ઊભા છીએ એ ખૂબ ઉબડખાબડ જગ્યા હતી, કારણ કે અહીંયાનું જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ પ્રમાણે ડુંગરનો પટ છે। એમાં પણ અમે જ્યારે હું તાલુકા પંચાયતમાં હતો ત્યારે અહીંયા ઇન્ટરલોક નખાવી અને આ સ્થળને પણ આપણે વ્યવસ્થિત સમતળ કર્યું છે અને ઇન્ટરલોક નાખેલા છે। વિશેષમાં હજી ઘણા બધા અહીંયા કામો કરવાના છે જે ધાર્મિક રીતે અને સામાજિક રીતે બધાને ઉપયોગી થાય એ પ્રકારની જગ્યા છે। આ જગ્યાના ડેવલપમેન્ટ માટે તમામે તમામ વર્ગના લોકો, તમામે તમામ સમાજના લોકો અમને સાથ અને સહયોગ આપી રહ્યા છે। આ ધર્મ સ્થાન બધા માટે સરખું છે અને તમામે તમામ લોકો, આ ગઢશીસાના તમામ નાગરિકો અમને આ સ્થળના વિકાસ માટે, આ સ્થળ
ना डेवलपमेंट में थी और आ स्थल में तमामे तमाम आस्था राखे थे। भविष्य में पण हूँ एक प्रमुख तरीके सर्व पास अपेक्षा राखूँ छूँ कि गढ़सीसा जे एक धार्मिक जगह है ये खूब महत्वनी जगह है। त्या एना विकास माटे गढ़सीसा ने आजूबाजू लोग जेम सहयोगी रहा है ए प्रमाणे सहयोगी रहे ए प्रकार की एक अपेक्षा राखी रही। धन्यवाद।